आप मैंने कहो प्रश्न थोड़ा नचिकेता है अभी तक नो लाभ लेने एक बीजो प्रश्न पूछी ना कि बीजो वरदान ले लीधु शू कर गणतरी बात है कि शू आम तो त्रणज वरदान आप त्रीजा वरदान रूप एने प्रश्न पूछी नाखो ये एम प्रेत चिकित्सा मनुष्य एम कर आत्मा अस्तित्व विषय ना प्रश्न पूछी नाखो कि आत्मा है कि नहीं देह के उपाधि भिन्न आत्मा है घना लोग घना लोग आत्मा नहीं हो तो आत्मा है कि नहीं हो तो क्यों मैंने कहो એવો પ્રશ્ન પૂછ્યા પછી બીજો પ્રશ્ન કરીને શું નથી કહેતા એના ત્રણ વરદાન થી એની ત્રણ વરદાન જેને આપવામાં આવ્યા મેન્ડેટ જેને કહેવાય એનાથી આગળ વધી ગયો કે શું સો ચોથું વરદાન માંગે છે યમરાજાને ચિંતા ના હોય પણ આ ટીકા કરો તો ચિંતા થાય કે આ ચોથું વરદાન માંગી ગયો કે શું કરવાનું તો કે આ ચોથું વરદાન નથી આ એ ત્રીજું વરદાન છે પેલો આત્મા વિશે એક સામાન્ય પ્રશ્ન કરવામાં આવેલો કે આત્મા છે કે નહીં એના માટે વિશેષ પ્રશ્ન કરવામાં આવે કે આત્મા અહો છે કેવો છે કારણ કે માત્ર જે નથી એવું જાણીએ એટલું પૂરતું નથી આ નૈતિ નૈતિ તો નચિકેતા પોતે જ કે છે કે ધર્મ પણ નહીં અધર્મ પણ નહીં ભૂત પણ નહીં ભવિષ્ય પણ નહીં વર્તમાન પણ નહીં કાર્ય પણ નહીં કારણ પણ કેવો છે અને તેથી જે આત્મા વિશે સામાન્ય રૂપે પ્રશ્ન કરવામાં આવેલો એ જ પ્રશ્ન હવે વિશેષ રૂપે પ્રશ્ન કરે છે એને જ હવે વિશેષ રૂપે વ્યક્ત કરવામાં આવે છે કારણ કે યમરાજાએ નચિકેતાને આ બધું પ્રવચન જે આપ્યું બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે વિવેકની સ્તુતિ માટે વૈરાગ્યની સ્તુતિ માટે મોક્ષની સ્તુતિ માટે નચિકેતાની સ્તુતિ કે પ્રશંસા માટે એમાંથી નચિકેતા આજે વધારે સમજ્યો એમ કરીને પોતાના પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે નહીં કે નવો પ્રશ્ન પૂછતો હોય એટલે કે પહેલાનો પ્રશ્ન છે એને જ વધારે સ્પષ્ટ કરવામાં આવે છે તદ્વદ મહ્યમ હે ભગવાન આપ એ મને કહો ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम મને કહો જે અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત ધર્મથી પણ અન્ય છે અધર્મથી પણ અન્ય છે ધર્મ અર્થ પુણ્ય કાર્ય અધર્મ ને પાપ આ પુણ્ય ને પાપ કે ધર્મ ને અધર્મ બંનેથી ભિન્ન છે ધર્મની અંદર બધી વસ્તુનો સમાવેશ થઈ ગયો ધર્મ એટલે કે કર્મ કરનાર એ કર્મ કર્મવાળાની સામગ્રી કર્મનું ફળ આ બધી વસ્તુઓનો ધર્મમાં અને અધર્મમાં સમાવેશ થઈ ગયો એટલે નચિકેતા પૂછે હે ભગવાન આ તત્વ જે ધર્મથી અને અધર્મથી કર્મ અને અકર્મથી નિષ્ક્રિયતાથી કરતા અને અકર્તા કરતા એટલે કર્મ કરનાર ન કરનાર આ બધા જે ભિન્ન છે
ये विषय आप मैंने कहो अन्यत्र अस्मात् कृदा कृदा जे कृत अनकृत कृत एटले जे करवामां आवे छे अर्थात कार्य अकृत हजी जे करवामां आवे छे एटले कारण जे कार्य ने कारण बंने ने भिन्न छे ए विषय मने कहो अन्यत्र भूताच्च भव्याच्च जे भूत एटले के भूतकाळ भवे एटले भविष्यकाळ आ बंने ने भिन्न छे छ एटले वर्तमान काळ अर्थात त्रणेय काळथी पण जे भिन्न छे ए विषय मने कहो एक ज वात एक ज तत्व जे धर्म अने अधर्म ने कर्तृत्व अने भोक्तृत्व कार्य अने कारण जन्म अने मृत्यु भूत अने भविष्य एटले वृद्धि क्षय आश्रय विक्रियाओथी जे रहित छे सर्व व्यवहार गोचरातीतम आ सर्व व्यवहार थी जे अतीत छे अर्थात जे सर्व व्यवहार ने गोचर नथी व्यवहार गोचर के व्यवहार नो विषय बनी सके ए बधी वस्तु थी अतीत छे अर्थात जे व्यवहार नो विषय नथी એટલે કે જેની લેવડ દેવડ ન થઈ શકે વ્યવહારનો અર્થ લેવડ દેવડ તો જે લેવડ દેવડનો વિષય ક્યારે ન બની શકે એનો એનો અર્થ એ થયો કે જે સર્વ વ્યવહારથી અતીત છે લેવડ દેવડ એટલા માટે થઈ શકે કે લેવડ અહીં થઈ શકે જે અત્યારે મારી પાસે નથી લેવડ એની પાસે અહીં થઈ શકે જે મારી પાસે આપી શકાય આમ જે અત્યારે મારી પાસે તે નથી મારી પાસે નથી અને પ્રાપ્ત કરી શકાય એવું જે છે એ વસ્તુ લઈ શકાય જે અત્યારે મારી પાસે છે ને આપી શકાય એ વસ્તુ પણ આપી શકાય આત્મા લઈ શકવા કે આપી શકવા આ બંને પ્રકારના વ્યવહારથી અતીત છે એ કેમ લઈ ન શકાય કારણ કે મારું સ્વરૂપ જોવાના કારણે તમારે ભિન્ન નથી એ માટે એ લેવાનો વિષય નથી એ આપી પણ ન શકાય એટલા માટે કે હું જ હોવાના કારણે હું મારી જાતની અંદર ક્રિયા ન કરી શકું અને તેથી જે લેવડ અને દેવડ આ બધા વ્યવહારથી અતીત છે અને છતાં પણ જેના વગર આ કોઈ વ્યવહાર શક્ય નથી જે આ લેવડ દેવડના હે ઉપાદે આ બધા વ્યવહારથી અતીત છે અને છતાં પણ જેના વગર આ વ્યવહાર શક્ય નથી એવું જ તત્વ છે હે ભગવાન જે આપ જાણો છો કારણ કે અમે યમરાજા જાણે છે તો જાણે જ છે કારણ કે આગળ પણ એને કહ્યું છે એ તદ વિદ્યામ અનુશિષ્ટ સ્વયાહમ આપના વડે અનુશિષ્ટ કે ઉપદિષ્ટ થઈને હું આત્મતત્વ જાણવા માંગુ છું એ સ્વયં પણ કહ્યું કે આપના જેવા વક્તામાં અમને ક્યારેય મળવાનું જ નથી અને તેથી અજીર્યતાનામ અમૃતાનામ ઉપેત્ય આપ અજીર્ય છો અર્થાત વૃદ્ધાવસ્થાથી રહિત છો અમૃત છો અર્થાત મરણથી રહિત છો આમ નચિકેતા જાણે છે યમરાજા કેવા છે અને એ પરથી કહે છે કે જે આ તત્વ જે આપ અપરોક્ષદા જાણો છો આત્મરૂપે જાણો છો હે ભગવાન આપ એના વિશે મને કહો તે વખતે કહું તે પ્રમાણે આ કોઈ નવો પ્રશ્ન નથી જૂનો જે પ્રશ્ન હતો એમ કહી શકાય ઘણી વાર કહેવામાં આવે છે કે પેલો જે પ્રશ્ન હતો યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્વે કે નાયમ અસ્તિત્વ છે કે આમ જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય કે પ્રાણીનું પણ મૃત્યુ થાય ત્યારે પ્રકારની શંકા રહી જતી હોય છે કે મૃત્યુ થયા પછી દેહથી અતિરિક્ત કોઈ તત્વ હોય છે કે નહીં આમ એને આત્માના અસ્તિત્વ વિશેનો પ્રશ્ન કહી શકાય કે આત્મા છે કે નહીં અને હોય તો કેવો છે અને તેથી પહેલી વલ્લીના વિશ્વા મંત્રમાં જે પ્રશ્ન થયો એ પ્રશ્ન આત્મતત્વનો પ્રશ્ન કહેવાય આ જે પ્રશ્ન છે એ જગતના અધિષ્ઠાનનો પ્રશ્ન છે કારણ કે ધર્મ અને અધર્મ કાર્ય અને કારણ ભૂત ભવિષ્ય અને વર્તમાન આ બધાથી આ સંસારનો જે જગતનો નિર્દેશ થાય છે અને આ સંસાર જે અતીત જે તત્વ છે અર્થાત સંસારનું જે અધિષ્ઠાન તત્વ છે અર્થાત જે પરમાત્મા છે પરમ બ્રહ્મ છે આ પરમાત્મા વિશેનો પ્રશ્ન છે એટલે કે પહેલી વાર જ્યારે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે વેદાંતની પારિભાષિક ભાષામાં એમ કહેવાય વેદાંતની પરિભાષામાં એમ કહેવાય કે પહેલો પ્રશ્ન ત્વમ પદને લગતો હતો અને આ પ્રશ્ન છે તત્પદને લગતો છે ત્વમ પદ અર્થાત આત્મા લગતો છે મર્યા પછી આત્મા કંઈક રહેશે કે નહીં આમાં એમ કહે છે કે જે ત્રણેય કાળથી અતીત છે જે કાર્ય અને કારણથી અતીત છે જે ધર્મ અને અધર્મથી અતીત છે જે કર્તા અને ભોગતાથી અતીત છે આમ આ સમગ્ર ધર્મ અધર્મ ભૂત વર્તમાન ભવિષ્ય કાર્ય કારણાત્મક આ સમગ્ર જગત છે એનાથી અતીત છે એનું અધિષ્ઠાન છે
એ વિષય આપ મને કહો એટલે આ તત્પદનો પ્રશ્ન છે. આમ લાગે કે જાણે બે જુદા પ્રશ્ન છે, એક ત્રણ પદનો આત્માનો અને બીજો પરમાત્માનો, પણ એવું નથી. આ બે જુદા જુદા હોત તો નચિકેતાનો પ્રશ્ન જુદો જુદો કહી શકાત, પરંતુ આ બંને એક જ હોવાના કારણે યમરાજા પણ જયારે પોતાનો ઉત્તર આપે ત્યારે આવી કઈ વ્યવસ્થા એમાં નથી કરતા કે પહેલા પ્રશ્ન જે પૂછ્યો એનો આ ઉત્તર છે અને હવે જે પ્રશ્ન પૂછે એનો બીજો ઉત્તર છે, એવી કોઈ પ્રકારની વ્યવસ્થામાં નથી. કારણ કે તત્ અને ત્વમ આ બે વચ્ચે કોઈ ભેદ નથી. હવે આગળ કહે છે, છપ્પનમા પાના પર પંદરમા મંત્રના અવતરણમાં શંકરાચાર્ય કહે છે, ઇત્યેવમ પૃષ્ટવતે મૃત્યુ ઉવાચ, પૃષ્ટમ વસ્તુ વિશેષણાંતરં ચ વિવક્ષન્. ઇતિ એવમ પૃષ્ટવતે, એવમ પૃષ્ટવતે, આ પ્રકારે જેણે પ્રશ્ન કર્યો છે તેને, એટલે કે નચિકેતાને મૃત્યુ ઉવાચ, આ પ્રકારે જેણે પ્રશ્ન કર્યો છે એવા નચિકેતાને મૃત્યુ અર્થાત યમરાજાએ કહ્યું. પરંતુ આપણે જોઈએ છીએ કે હવે પછીના ત્રણ મંત્રમાં આપણે જોઈશું કે નચિકેતા તો આત્મા કે પરમાત્માના વિષયનો પ્રશ્ન કર્યો છે, પરંતુ યમરાજાનો સીધે સીધો ઉત્તર આપતા નથી. યમરાજા એનો ઉત્તર આપતા પહેલા કંઈક બીજું નિરૂપણ કરે છે, ઉપાસનાનું નિરૂપણ કરે છે. એટલે કે વિશેષણાંતરમ ચ વક્ષન વસ્તુ, વિશેષણાંતરમ ચ વક્ષપૃષ્ઠમ વસ્તુ. આમ નચિકેતા જે પૂછ્યું છે એ પરમાત્મ તત્વનું તો જાણે વિવેચન કરવાના જ છે. વિશેષણાંતરમ ચ વિવક્ષન, બીજી કઈ વસ્તુ પણ યમરાજા કહેવા માંગે છે. વિશેષણાંતરમ એટલે બીજું વિશેષણ કે બીજી એક વિશિષ્ટ વસ્તુ યમરાજા કહેવા માંગે છે. કઈ વસ્તુ છે? ઓમકાર ઉપાસના. અર્થાત આત્મતત્વના નિરૂપણનો પ્રારંભ કરતા પહેલા યમરાજા ઓમકાર ઉપાસનાનું નિરૂપણ કરે છે. ઓમકાર ઉપાસના એટલે કે આત્માની ઉપાસનાનું નિરૂપણ કરે છે. આમ એક છે આત્માનું જ્ઞાન અને બીજી છે આત્માની ઉપાસના. ઉપાસના તેની થાય જેના વિશે હજી મને જ્ઞાન નથી, જે મારા જ્ઞાનનો વિષય નથી, પણ જે ભાવનાનો વિષય છે એની ઉપાસના કે ભક્તિ થાય. અને જે મારા દર્શનનો વિષય છે એ મારા જ્ઞાનનો વિષય છે. અને તેથી યમરાજા અને વેદાંતના આચાર્યો એ પ્રકારનું સૂચન કરે છે કે જ્યારે આત્મતત્વનું શ્રવણ કરવાનું કે આત્મતત્વ ગ્રહણ કરવાની યોગ્યતા હજી જ્યારે શ્રોતાએ પ્રાપ્ત ન કરી હોય ત્યારે એ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ઉપાસનાની આવશ્યકતા છે. અર્થાત જે હું જાણવા માગું છું એનું પહેલાં ભાવના કરો. હું જાણવા માગું છું વાસુદેવ સર્વમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સમગ્ર જગત બ્રહ્મ છે, તો એ જાણતા પહેલાં એની ઉપાસના, કે ઉપાસના ક્યાં બ્રહ્મ છે એમ મને આપણે પૂજીએ ને. આમ પ્રત્યેક સ્ત્રી માતા સમાન છે. મારી જે માતા છે એ તો માતા હોવાના કારણે મને જ્ઞાન છે કે આ માતા છે, પણ બીજી બધી સ્ત્રીઓને જ્યારે હું માતા તરીકે જોતો હોઉં ત્યારે એમાં ભાવના થતી હોય કે આ માતા છે. એટલે જ્યાં વાસ્તવિકતા છે ત્યાં જ્ઞાન છે, ત્યાં પછી મારે ભાવના ના કરવી પડે. મારી જે વાસ્તવિક માતા છે એને હું જોઉં કે તરત જ માતાનો જે ભાવ છે મારા મનથી આપોઆપ જ જાગૃત થાય. જ્યારે બીજી સ્ત્રીને કદાચ જોઉં તો ભાવ જાગૃત ના થાય, તો ભાવ મારે જાગૃત કરવો પડે. આમ આવો ભાવ એની જાતે જ્યારે જાગૃત ન થતો હોય ત્યારે જાગૃત કરવાની પ્રક્રિયાને ઉપાસના કહે છે. જેમને જ્ઞાન છે કે આ સર્વ બ્રહ્મ જ છે એમને એવો કોઈ પ્રયત્ન કરવો પડતો બ્રહ્મના દર્શન કરવા માટે કે બ્રહ્મનો ભાવ જાગૃત કરવાનો કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે બ્રહ્મ છે એનું જ્ઞાન છે, એ જુએ છે કે આ સર્વ બ્રહ્મ છે. પરંતુ હું જોઉં છું અને મને બ્રહ્મના દર્શન થતા ન હોય તો પછી મારે મનમાં એ ભાવના જાગૃત કરવી પડે કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. આ પ્રકારની ભાવના જાગૃત કરવાની પ્રક્રિયાને ઉપાસના કહે છે.
भक्ति जेमा ए उपासना में जारे प्रेम हो त्यारे भक्ति थई गई। भक्ति ए कोई उपासना ही करो नाम छे मानस क्रिया मन में आ प्रकार की क्रिया थती होय नाम उपासना अने ए क्रिया नी पाछळ जारे भावना होय त्यारे ए भक्ति बनी जाय। अने तेथी ज्ञान नी पहला आ उपासना नुं स्थान छे जे हुं जाणवा मांगु छुं एना विषे घणो लांबो समय सुधी जारे मैं एवी भावना केळवी रह्यो होय त्यारे पछी એ જ્ઞેય વિષય કે જાણવાનો જે વિષય છે એની સાથે મારા મનનું એક પ્રકારનું તાદાત્મ્ય જ્યારે સિદ્ધ થયું હોય ત્યાર પછી એ સરળતાથી જ્ઞાનનો વિષય બની શકે। એટલે ભગવદ્ ગીતામાં ભગવાન બે વસ્તુનું નિરૂપણ કરે છે, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ। આમ યોગીઓ માટે કર્મનું નિરૂપણ કરે છે, સાંખ્ય કે સંન્યાસી માટે જ્ઞાનનું નિરૂપણ કરે છે। છે તો એક જ ઈશ્વરનું નિરૂપણ, અને છતાં પણ પહેલા કર્મ દ્વારા એની ઉપાસનાનું નિરૂપણ છે। યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય, હે ધનંજય યોગસ્થ એટલે કે ઈશ્વર અર્પિત બુદ્ધિથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાનું કર્મ કર્યો। યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તદં સ્વકર્માણાત્મભ્યર્ચ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ, કે જેમાં જ્યાં સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ જેના જે સમગ્ર જગતનું સંચાલન થઈ રહ્યું છે અને જે સર્વત્ર વ્યાપ્ત છે એવા પરમાત્માને પોતાના કર્મથી એની પૂજા કરતા કરતા મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે। આમ કર્મયોગની ઉપાસના એ ભગવાનની ભક્તિ જ છે। ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું એટલે શું? જે મારી સમક્ષ છે, જેની હું સેવા કરી રહ્યો છું એ ઈશ્વર છે, એ ભાવના કરીએ તો ઈશ્વરને અર્પણ કરવાની ભાવના થાય ને। હું સેવા આની કરી રહ્યો અને ભગવાન ત્યાં છે એ જ ભાવના હોય તો આની સેવા તો ઈશ્વર તરીકે ન થાય। અને તેથી જે કંઈ મારી સમક્ષ છે અને જેની સેવા કરવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો છે એ નારાયણ છે, એ જ પરમાત્મા છે, એ પ્રકારની ભાવના કરીએ તો જ ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના થઈ શકે। અને એને પરમેશ્વર પ્રિયતામ, મારા કર્મથી પરમેશ્વર પ્રસન્ન થાઓ। જો પરમેશ્વર આકાશમાં જે એવો પ્રસન્ન થાય એ પણ થઈ શકે, પરંતુ યેન સર્વમિદં તદં જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશે અર્જુન તિષ્ઠતિ, હે અર્જુન આ ઈશ્વર પ્રાણી માત્રના અંતરમાં નિવાસ વસે છે। એટલે ધીમે ધીમે આ પ્રકારે ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે એની ભાવના કરતા કરતા છેવટે એ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને, વાસુદેવ સર્વમ। એટલે પહેલું પગથિયું છે ભાવના અને બીજું પગથિયું છે જ્ઞાન। ભાવનાથી થાય ટ્યુનિંગ અપ થાય, રેડિયામાં આપણે એડજસ્ટ કરતા હોઈએ પેલો મોટો નોબ, તો મોટા નોબથી આપણે પહેલાં ટ્યુનિંગ અપ કરીએ, પછી આમ થોડું ઘણું સંભાળતું થાય, પછી પેલું ફાઇન ટ્યુનિંગ કરીએ। અને તે રીતે આ ભાવનાથી કે ઉપાસનાથી ભગવાન સાથે હું ધીમે 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 તાદાત્મ્ય કેળવતો હોઉં, અનંતમાં ઉપનિષદના ઉપદેશથી છેવટે આત્મ સ્વરૂપે ઉપાસનામાં હંમેશા દ્વૈત હોય, હું ઉપાસક છું અને હું ઈશ્વરની ઉપાસના કરી રહ્યો છું, આ ઉપાસનામાં જે ઉપાસ્ય વિષય છે એ મારાથી ભિન્ન છે, અને જ્ઞાનમાં એને હું તરીકે આત્મ સ્વરૂપે જાણવાનો છે। તેથી જ્યારે ઈશ્વરમાંથી ભિન્ન હોય ત્યારે હંમેશા ઉપાસનાનો વિષય હોય। એટલા જ માટે દ્વૈત આચાર્યો બધા હંમેશા ઉપાસનાનું જ હંમેશા એ વધારે નિરૂપણ કરતા હોય, કારણ કે ભગવાન માટે ભિન્ન છે, ભગવાન ભિન્ન હોય તો એ ઉપાસનાનો વિષય હોય। કદાચ સાક્ષાત્કારનો વિષય ગણીએ તો પણ એ વ્યક્તિગત સાક્ષાત્કારનો વિષય હોય, અર્થાત જે રૂપમાં ઉપાસના કરતો હોય એ રૂપમાં કદાચ એનો સાક્ષાત્કાર થાય, તો પણ એ ઉપાસનાનો ભાવનાનો વિષય છે। જ્યારે એ જ પરમાત્મા જ આત્મા હોય તો એ ભાવનાનો વિષય નહીં, કારણ કે એ તો હકીકત છે, અને તેથી એ જ્ઞાનનો વિષય છે। સગુણ જે છે એ ભાવનાનો વિષય છે, નિર્ગુણ એ આત્મ સ્વરૂપે જ્ઞાનનો વિષય છે। આમ તો ઉપનિષદ નિર્ગુણ પરમાત્માનું નિરૂપણ કરે છે, અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, એમ કહીને સર્વ વિક્રિયાથી રહિત અને નચિકેતા પણ જેનો પ્રશ્ન કર્યો, ધર્મ ને ધર્મ, કાર્ય ને કારણ, ભૂત ને ભવિષ્ય, એ સૌથી અતીત સર્વ વિશેષોથી અતીત નિર્ધર્મ જે તત્વ છે એનો જ નચિકેતાએ પ્રશ્ન કર્યો,
પણ એ તત્વ તો આત્મ સ્વરૂપે જ જાણવાનું છે. આત્મા સિવાય બીજું કોઈ આવી પ્રકારની વિશિષ્ટતા ધરાવી જ ના શકે. જે કઈ વસ્તુ મારા દર્શન નો વિષય હોય, અનાત્મા હોય, આત્માની ભિન્ન હોય, એમાં કોઈ ને કોઈ પ્રકારની વિશેષતા હોવાની, અને તો જ મારા દર્શન નો કે જ્ઞાન નો વિષય બની શકે. એવો કયો પદાર્થ છે કે કયું તત્વ છે જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બની શકે, જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવી કોઈને કોઈ વિશિષ્ટતા હોય તો જ મારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકો. એવું શું છે જેનું મારા મનમાં પણ ચિંતન કરી શકું, જેમાં કંઈક રૂપ હોય, કંઈક વિશિષ્ટતા હોય, એવું જ તત્વ આપણે ઇન્દ્રિય કે મનના જ્ઞાનનો વિષય બની શકે. પણ જેમાં કોઈ વિશિષ્ટતા છે નહીં, જેનું રૂપ પણ નથી, રંગ પણ નથી, જેમાં કોઈ ધર્મ નથી, ઇન્દ્રિયોને જોઈ પણ ન શકે, સાંભળી ન શકે, સ્પર્શી ન શકે, મન પણ મનની અંદર વિષયકરણ ન કરી શકે, અને તેથી એ તત્વ કેવું હોય શકે? એવું તત્વ જે નિર્ગુણ કે નિરાકાર છે એ ક્યારેય માંથી અલગ ન હોઈ શકે. જો માંથી ભિન્ન હોય તો નિર્ગુણ કે નિરાકાર હોઈ જ ન શકે. અને તેથી નિર્ગુણ કે નિરાકાર જગતનું અધિષ્ઠાન એને આત્મરૂપે જ જાણી શકાય. અને તેથી આત્મા એ વિદ્યમાન વસ્તુ હોવાના કારણે એ જ્ઞાનનો વિષય છે. જે નથી અથવા તો જે મારે ભિન્ન છે એ ઉપાસનાનો કે ભાવનાનો વિષય છે. છતાં એ કહેવામાં આવ્યું છે, કયા પ્રકારે પરમાત્માને આત્મ સ્વરૂપે જાણીએ પહેલા એની ઉપાસના કે એની ભક્તિ આવશ્યક છે, એની સાથેનું તાદાત્મ્ય કેળવ્યું હોય એ આવશ્યક છે. અને તેથી હવે પછીના ત્રણ મંત્રમાં યમરાજા આ પરમાત્માની ઉપાસનાની વાત કરે છે. અને ઉપનિષદના કાળની અંદર જે પ્રકારની ઉપાસના પ્રસિદ્ધ હતી એ ઉપાસના છે ઓમકાર ઉપાસના. અર્થાત ઓમકારની મદદથી પરમાત્માની ઉપાસના એનું નિરૂપણ કરે છે. હવે પછીના મંત્રમાં પંદરમા મંત્રમાં કહે છે, સર્વે વેદા યત પદમામનંતિ તપાંસિ સર્વાણિ ચ યદ વદંતિ યદ ઇચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ તત્તે પદં સંગ્રહેણ બ્રવીમિ. ઓમ ઇત્યેતદ સર્વે વેદાઃ યત પદમ આમનંતિ. યત પદમ, પદમ એટલે પદનીયમ, જે પ્રાપ્ત કરવાનું છે તેવું પદ. સર્વે વેદાઃ યત આમનંતિ, સર્વ વેદો જેનું પ્રતિપાદન કરે છે. તપાંસિ સર્વાણિ ચ યત વદંતિ, અને સર્વ તપશ્ચર્યાઓ પણ જેની પ્રાપ્તિ માટે સ્થિતિ હોય છે. યદ ઇચ્છંતઃ બ્રહ્મચર્યમ ચરંતિ, જેની ઈચ્છાથી સાધકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે. તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ, એ પદ અર્થાત એ જે ધ્યેય છે, એ જે પરમ તત્વ છે, સંગ્રહેણ બ્રવીમિ. પહેલાં યમરાજા કહે છે કે હે નચિકેતા, એ પરમ તત્વ છે સંગ્રહેણ, અત્યંત સંક્ષેપમાં હું તને કહીશ. સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત પ્રવચન જો હોય તો આ છે, ઓમ ઇત્યેતદ, બસ એક ઓમ ઇતિ એતદ, એ તો પ્રવચનનો ઉચ્ચ ભાગ નથી. ઓમ ઇતિ એટલે આ પ્રમાણે ઓમ એ જે છે એ પદ નું સંક્ષેપમાં વિવેચન છે. કયું પદ? જે પદ તો કે સર્વ વેદો જેનું પ્રતિપાદન કરે છે, જેની પ્રાપ્તિ માટે સર્વ તપશ્ચર્યાઓ છે, અને જેની ઈચ્છાથી આ સાધકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે, એવું પદ હું તને સંક્ષેપમાં કહીશ. ઓમ સાંદીપની સાધનાલયમાં બ્રહ્મચારીઓનો જ્યારે કોર્સ ચાલતો હતો, અમારાથી પણ આગળ, ત્યારે સ્વામીજી વચ્ચે વચ્ચે એવો કાર્યક્રમ કરે, એકાદ દોઢેક વર્ષ પૂરું થયું હોય એટલે બધા બ્રહ્મચારીઓને પછી કંઈક બોલવા માટે ઊભા કરે, એટલે આવું કઠોપનિષદ તો દરેકને એક એક મંત્ર આપી દેતો હોય બધા વિદ્યાર્થીઓને, અને દરરોજ પછી એમનો ટર્ન આવે, ક્લાસ પૂરો થાય પછી છેલ્લી 5-10 કે 15 મિનિટ એ એમને આપવામાં આવે. તો ભાઈ દરેક જણ ખૂબ તૈયાર કરીને લાવે અને બહુ બિચારા સેલ્ફ કોન્શિયસ થઈ જાય, બધા બોલે. એક બ્રહ્મચારી બુદ્ધિમાન, અમારી પહેલાંની વાત છે,
એ આવી રીતે કઠોપનિષદનું પ્રવચન માંગી ઉભા થઈને કહે છે કે બસ આ પરમાત્મ તત્વનું નિરૂપણ કેમ થાય? તો ઓમ એમ કે બેસી ગયા. એને સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત નિરૂપણ ઓમ. યમરાજા પણ કહે છે હું તને સંક્ષિપ્તમાં નિરૂપણ કરીશ ઓમ. એથી એ સમજાવે છે શંકરાચાર્યજી. સર્વે વેદાઃ યત પદમ પદનીયમ ગમનીયમ અવિભાગેન આમનંતિ પ્રતિપાદયંતિ તપાંસિ સર્વાણિ ચ યદ્વદંતિ યત્પ્રાપ્ત્યર્થાનિ ઇત્યર્થઃ યદિચ્છંતઃ બ્રહ્મચર્યમ ગુરુકુલવાસલક્ષણમ અન્યદ્વા બ્રહ્મપ્રાપ્ત્યર્થમ ચરંતિ તત્તે તુભ્યમ પદમ યજ્ઞાતુમિચ્છસે સંગ્રહેણ સંક્ષેપતઃ બ્રવીમિ ઓમિત્યેતદ. સર્વે વેદાઃ યત પદમ, પદ શબ્દનો અર્થ કર્યો પદનીયમ. પદ્યતે ઇતિ પદમ, આ પદ શબ્દ માંડુક્ય ઉપનિષદમાં પણ આવે છે. સ્વયં આત્મા ચતુષ્પાદ, આત્માના ચાર પદ છે, ચાર પગ છે, ચરણ છે. તો અર્થ કર્યો પદ્યતે ઇતિ પદમ, પદ્યતે અનેન ઇતિ પદમ. જેના વડે પ્રાપ્ત કરી શકાય એ સાધનને પણ પદ કહે છે, અને જે પ્રાપ્ત કરવાનું છે એને પણ પદ. પદ શબ્દ તો બહુ પ્રસિદ્ધ છે, ફલાણું પદ પ્રાપ્ત કર્યો. પદ એટલે જે પ્રાપ્ત કરવાનું છે તે. એટલે પદનીયમ ગમનીયમ, જે પ્રાપ્ત કરવાનું છે, જે જ્યાં પહોંચવાનું છે એનું નામ પદ કે ધ્યેય. આ ઉપનિષદમાં જ કહેવામાં આવશે શોધ્વન પારમાત્મોથી તદ વિષ્ણો પરમમ પદમ. કે વિવેક અને વૈરાગ્ય તૈયાર થયેલો છે એવો સાધક અધ્વન પારમાત્મોથી આ સંસાર માર્ગને પેલે પાર કરી જાય છે. તદ વિષ્ણો પરમમ પદમ, એ વિષ્ણુનું એટલે કે સર્વવ્યાપી પરમાત્માનું પરમ પદ છે એને પ્રાપ્ત કરે છે. ભગવાન તદ્ધામ પરમમ, જેને ભગવાન પરમધામ કહે છે એને અહીં પદ પણ કહેવામાં આવે છે. તો પદ એટલે કે પરમાત્મા જે પ્રાપ્ત ગમનીય હે, જે પદનીય હે, ગમનીય હે, જે ગમ્ય છે, ગંતવ્ય છે. ગંતવ્ય એટલે જેને જ્યાં પહોંચવાનું છે, અર્થાત જે પ્રત્યેક મનુષ્યના જીવનનું ધ્યેય છે. જાણે કે અજાણે પ્રત્યેક મનુષ્ય જેને પ્રાપ્ત કરવા માટે મથી રહ્યો છે એનું નામ પદ. એટલે એવું નહીં કે કોઈક જ મુમુક્ષુ જ ઈચ્છી રહ્યા છે, પ્રાણી માત્ર ઈચ્છી રહ્યું છે, મનુષ્ય માત્ર ઈચ્છી રહ્યું છે. પરંતુ થોડાક જ એવા મનુષ્યો હોય છે જે આ વિષયથી સભાન હોવાના કારણે એ લોકો યોગ્ય પ્રયત્ન કરી રહ્યા છે, અને બીજા લોકો એ જ પદની પ્રાપ્તિ માટે ઉલટો સુલટો પ્રયત્ન કરીને કંઈક એની વિરુદ્ધ જઈ રહ્યા હોય, જુદી વાત છે. પરંતુ પ્રત્યેક મનુષ્ય જેની પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો હોય છે અને ગંતવ્ય જેને પ્રાપ્ત કર્યા સિવાય મનુષ્યને સંતોષ થવાનો નથી. યત પદમ આમનંતી તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતાન નિવર્તંતિ ભૂયઃ. 15મા અધ્યાય ભગવાન કહે છે તતઃ પદમ તત પરિમાર્ગતવ્યમ. એટલે ભગવાને પહેલા કહ્યું કે આ જે સંસાર વૃક્ષ છે અત્યંત દ્રઢ થઈ ગયો છે, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. આ સંસાર વૃક્ષને અસંગ શસ્ત્રથી, વિવેક વૈરાગ્યના શસ્ત્રથી દૃઢતાથી છેદન કરીને તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ, તતઃ ત્યાર પછી તત પદમ પરિમાર્ગતવ્યમ, એ પદનું પરિમાર્ગન કરવું જોઈએ, અન્વેષણ કરવું જોઈએ. યસ્મિન ગતાઃ ન નિવર્તંતિ ભૂયઃ, જેને પ્રાપ્ત કરીને પછી ક્યારેય આ વિદ્વાનો સંસારમાં વળી પાછા આવતા નથી એવું પદ. તો એ પદ માટે કહે છે સર્વે વેદાઃ આમનંતિ.
आमनंति प्रतिपादयन्ति सर्वे वेदाः, बधा ज वेदो जनु प्रतिपादन करे छे। अहीं कहे छे के वेद शब्द नो तो उपनिषद करो जोईए, एटले बधा ज उपनिषदो जनु प्रतिपादन करे छे। अविभागेन आमनंति अविप्रतिषेधेन ऐक कंठेन, एक कंठ थी बधा उपनिषदो जनु प्रतिपादन करे छे। उपनिषद नो एकमात्र तात्पर्य छे અને તે એ પદ અર્થાત પરમ બ્રહ્મ એનું નિરૂપણ કરવું, એ જ એકમાત્ર તાત્પર્ય સર્વ ઉપનિષદ। કારણ કે એ સિવાયના જે તત્વો જગતમાં છે એ બધા એ મનુષ્ય પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરી શકે એમ છે। અર્થાત મનુષ્યની બુદ્ધિ બીજી બધી વસ્તુ જાણવા માટે પર્યાપ્ત છે, મનુષ્ય બીજી બધી વસ્તુ પોતાની બુદ્ધિથી આજે નહીં તો આવતીકાલે પણ જાણી શકવાનો છે। આમ ભગવાને આપણને જ્ઞાન માટે સાધનો આપેલા છે, જ્ઞાનેન્દ્રિયો અને આપણું મન, એનાથી જગતના બધા રહસ્યો આપણે આજે તો આવતીકાલે જાણી શકીએ છીએ। પણ આ એક રહસ્ય એવું છે, રાજવિદ્યા રાજગુખ્યમ આ એક રહસ્યનું પણ રાજા છે। અને તેથી જ્યાં જ્ઞાનેન્દ્રિયો કે મન જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે શક્તિમાન નથી, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મનઃ, આ જ્ઞાનેન્દ્રિયો વાણી કે મન જેની પહોંચ જ્યાં નથી એને માટે કોણ પ્રમાણ છે? તો કે વેદા। તેથી વેદ કે ઉપનિષદો આ એક કંઠે ના, એટલે કે એક કંઠથી પરસ્પર વિરોધ કર્યા વગર એક સાથે બધા જ ઉપનિષદો જે પદનું કે જે પરમ તત્વનું પ્રતિપાદન કરે છે। વેદૈહી સર્વૈહી અહમેવ વૈદ્યઃ, ભગવાન 15મા અધ્યાયમાં કહે છે કે સર્વ વેદ માટે જાણવા યોગ્ય કોણ છે? અહમ એવ વૈદ્ય, હું જ સર્વ વેદ વડે જાણવા યોગ્ય તત્વ છું। તપાંસી સર્વાણી યદ વદંતી, સર્વાણી તપાંસી સર્વ તપસ્યા વડે સર્વ કર્મ। એટલે વેદના બે વિભાગ કરવામાં આવે છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ કે ઉપનિષદ। એટલે આપણે કહ્યું કે બધા જ વેદો એક કંઠથી જેનું પ્રતિપાદન કરે છે ત્યાં વેદ શબ્દનો અર્થ ઉપનિષદ કર્યો। કે તરત જ યમરાજ કહે છે સર્વ તપશ્ચર્યાઓ કે સર્વ કર્મ યદ વદંતી યદ પ્રાપ્ત્યર્થાની, આ બધી તપશ્ચર્યાઓ કે બધા કર્મ જેની પ્રાપ્તિ માટે છે, અર્થાત કર્મકાંડમાં જે જે કર્મનું કે તપશ્ચર્યાઓનું કે ઉપાસનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ બધું પણ જેની પ્રાપ્તિનું સાધનરૂપ છે। એનો અર્થ એ થયો કે કર્મકાંડ પણ ખરેખર તો વદંતી તપાંસી સર્વાણી યદ વદંતી, તપશ્ચર્યાઓ પણ એની વાત કરી રહ્યા છે। તપશ્ચર્ય એટલે કર્મ, જ્યારે પણ કર્મ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કે યજ્ઞની ભાવનાથી કરવામાં આવે એ તપશ્ચર્યા જ બની જાય। તપશ્ચર્યા એટલે જેમાં પોતાનું શોષણ થાય, નામ તપશ્ચર્યા। તપશ્ચર્યાનો અર્થ સમજાવે છે કે ઇન્દ્રિય સંયમ પૂર્વકમ શરીર શોષણમ શરીર પીડનમ, પોતાની પીડા થાય પોતાનું શોષણ થાય। દુનિયા કરે પહેલાં હું જ મારું શોષણ કરું, ઇન્દ્રિય પર સંયમ રાખીને પોતાનું શોષણ કરવું એનું નામ, પોતાનામાં સંતાપ ઉત્પન્ન કરો એનું નામ તપશ્ચર્યા। શું કરવા લોકો એવું કરતા હશે? જેની પ્રાપ્તિ માટે। અને તેથી આપણે યજ્ઞની ભાવનાથી કર્મ કરીએ, સમર્પણની ભાવનાથી કર્મ કરીએ તો આવું શોષણ થાય, જુદા પ્રકારનું શોષણ થાય। ભૂખ અને તરસથી થતો સંતાપ એમાં ના થાય, પણ લોકો આપણું શોષણ કરે એ પ્રકારનું શોષણ થતું જાય છે। એ શોષણ આપણે ચલાવી લઈએ તો એ તપશ્ચર્યા બની જાય, ન ચલાવી લઈએ તો યુદ્ધ બની જાય। એટલે આમ આપણે ઈચ્છતા હોઈએ ખરા કે હું ભગવાનનું ભજન કરું કે આ ગીતામાં કહ્યું છે પ્રમાણે યજ્ઞની ભાવનાથી કર્મ કરું, પણ સ્વામીજી એમ કર્યું તો અમારું શોષણ જ થાય ને? તો થાય જ ને, બધી વસ્તુ કેવું છે થાય? યજ્ઞ પણ કરવો હોય ને જોડે કશું ખર્ચવું ના હોય, યજ્ઞ કરો એટલે મારે દક્ષિણા આપવી પડે તો આપવી જ પડે, અગ્નિ હોમવું પડે તો હોમવું જ પડે, અપવાસ કરવો પડે તો કરવો જ પડે, એ કશું કરવું ના હોય ને પણ યજ્ઞ કરવા હોય તો લોકોને એવું છે કે હું તપશ્ચર્યા કરું કર્મયોગ બધું કરું ખરો, પણ તોય પણ બીજા લોકોને મળે છે બધું મને મળવું જોઈએ, તો પછી તમારા મને એમનો ફેર છે? એટલા માટે યજ્ઞની ભાવના ત્યારે થઈ શકે જ્યારે બીજા લોકો સેવે છે એના કરતાં કે ઉત્કૃષ્ટ ધ્યેય આપણું હોય તો જ, એવું એવું ધ્યેય હોય આપણું અર્થ અને કામનું ધ્યેય તો કોઈ યજ્ઞ કરી જ ના શકે। આપણું કે ઉત્કૃષ્ટ ધ્યેય હોય તો જ આપણે આ જીવનના મૂલ્યોનું પાલન કરી શકીએ, ના કરી શકીએ એટલે આ તકલીફ રોજ છે।
કે તમે પેલો ચોરી કરીને આગળ આવી ગયો અને મેં હું પ્રામાણિક કરી ગયો, મને કશું મળ્યું નહીં. જોકે નાના બાળકો બિચારા પૂછે, સમજી શકાય એ વસ્તુ છે. પણ બધા લોકો આ પ્રશ્ન પૂછે કે અમે પ્રામાણિક કરી તમને બદલો શું મળ્યો, એટલે બદલા માટે જ પ્રામાણિક રહેવાનું છે. પણ એ બદલો પણ કોઈ ભૌતિક, કદાચ ભૌતિક વસ્તુમાં ભૌતિક રીતે ન માપી શકાતો હોય તો આધ્યાત્મિક બદલાનો વાતો હોય. એમ આધ્યાત્મિક બદલાનો આપણે મૂલ્ય હોય તો જ આપણે ભૌતિક ત્યાગ કરી શકીએ, એની તો ન કરી શકીએ. આમ દરેક તપશ્ચર્યા પછી પોતાના શોષણ માટે થઈ હોય કે પછી યોગની ભાવના થઈ હોય, દરેકમાં કોઈ ને કોઈ પ્રકારનો ત્યાગ તો રહેલો જ છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વ માનસ હું, ન કર્મણા ન પ્રજા ન ધને. કોઈ કર્મથી પ્રજાથી કે ધનથી પ્રાપ્ત કરતો નથી. ત્યાગ એ નહીં કે અમૃતત્વ માનસ હું. કેટલાક મહાત્માઓ ત્યાગ વડે આ અમૃતત્વ કે અમર પદને પ્રાપ્ત કર્યું. એટલે કર્મ શબ્દ વાપરવાનો ભગવાન અહીંયા યમરાજા કે ઉપનિષદ તપસ શબ્દ વાપરે છે. તપસનો અર્થ તપાંશ એટલે કર્માણી. પણ વૈદિક કર્મ કરીએ કે નિત્ય કર્મ આપણે કરીએ, વિહિત કર્મ કરીએ એટલે આપોઆપ એ તપશ્ચર્યા જ બની જાય. કારણ કે પ્રત્યેક વિહિત કર્મની અંદર ક્યાં તો દેવતાઓની ઉપાસના હોય, દેવતાઓનું ઋણ ફેરવાનું હોય કે પિતૃનું ઋણ ફેરવાનું હોય કે ઋષિઓનું ઋણ ફેરવાનું હોય, આપણું ઋણ જ ફેરવાનું હોય. અને તેથી આપણું તો હંમેશા કહીએ કે ત્યાગ જ કરવાનો હોય. એવું ત્યાગ ક્યારે કરી શકીએ, જ્યારે આપણને આ સામાન્ય ભૌતિક ધ્યેયો કરતાં કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય માટેનું આપણે મૂલ્ય હોય તો થઈ શકે. એટલે કે છે તપામ છે સર્વાણી છે યદ વદંતી, જે વસ્તુની પ્રાપ્તિ માટે આ સાધકો તપશ્ચર્યા કરી રહ્યા છે એટલે કર્મકાંડ. ટૂંકમાં ઉપનિષદ એ પરમાત્માનું સાક્ષાત પ્રતિપાદન કરે છે અને કર્મકાંડ છે એ પરમાત્માનું પરોક્ષ રીતે પ્રતિપાદન કરે છે. અર્થાત આ પ્રકારની તપશ્ચર્યા કરવાથી કે કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય તો ત્યાગથી એમ શુદ્ધિ થાય, બાકી નથી થતી શુદ્ધિ. સુવર્ણને પણ શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં જેને તપાવો તો જ એનો મેલ બળવાનો છે. અને તે રીતે આપણા હૃદયનો મેલ પણ ત્યારે જ બળે જ્યારે એને આ પ્રકારે ત્યાગના અગ્નિમાં તપાવવામાં આવે. કશું પણ સાચું બોલવાનો નિયમ લો તો બહુ ત્યાગ કરો પડે. કંઈ પણ નિયમ લીધો હવે સાચું બોલીશ, સખત ત્યાગ. પ્રામાણિક રહીશ, ભયંકર ત્યાગ. આ જવાનો તો બહુ જ ત્યાગ. અને કોઈ પણ એક નિયમ લીધો હોય એ દરેકમાં તપશ્ચર્યા કે ત્યાગની આવશ્યકતા રહેલી જ છે. અને તેથી એ ત્યારે જ થઈ શકે. કર્મયોગી પણ ત્યારે જ કર્મ યોગની ભાવનાથી કર્મ કરી શકે જ્યારે ખરેખર મોક્ષ ઈચ્છતો હોય. કર્મયોગી પણ બીજી નાની વસ્તુ ઈચ્છતો હોય. જેટલું આપણું ધ્યેય નીચું એટલો આપણો ત્યાગ નીચો, જેટલું ધ્યેય ઉત્કૃષ્ટ એટલું ત્યાગ ઉત્કૃષ્ટ. યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, યદ ઇચ્છંતઃ બ્રહ્મચર્યમ ગુરુકુલવાસ લક્ષણમ અન્યદ્વા. યદ ઇચ્છંતઃ, જેની ઈચ્છા કરીને લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. બ્રહ્મચર્ય કોને કહેવાય? ગુરુકુલવાસ લક્ષણમ. ગુરુકુલવાસ એટલે અંતેવાસે, એને બ્રહ્મચર્ય કે બ્રહ્મચારી. અર્થાત જેની ઈચ્છા કરીને આ સાધકો અંતેવાસી બને છે. અંતેવાસી બનવાનો અર્થ એ કે ઘરનો ત્યાગ કરે છે. એવું થઈ ગયું, ગુરુ પાસે જેને ત્યારે રહી શકાય અંતેવાસી ત્યારે બને જ્યારે બીજી બધી વસ્તુનો ત્યાગ, ઘરનો ત્યાગ કર્યો હોય. ઘરનો એટલે ત્યાગ એટલે ઘરમાંથી મળતી બધી સલામતીનો ત્યાગ, જે સગવડો મળતી બધાનો ત્યાગ. આમ સુખ સગવડ સલામતી આ બધાનો ત્યાગ જ્યારે કરીએ ત્યારે જ આપણે ઘરનો ત્યાગ કરી શકીએ. આ તો લોકો આશ્રમમાં એને પૂછે કે પંખા છે કે નહીં સ્વામીજી, એર કન્ડિશનર ત્યાં છે, ચા કેટલી વાર મળે છે, એટલે બરોબર છે. પણ આપણે ઈચ્છીએ કે ત્યાં ગયા પછી આ બધું તો મળવું જોઈએ. માદો સાજો થતો ક્યાં, ડૉક્ટર, બધું આપણે ઈચ્છીએ. બધી વ્યવસ્થા થયા પછી આપણે જે એટલે કહેવાય કે અમેરિકન લોકો જ્યાં જાય ત્યાં અમેરિકા જ ઊભું કરે લોકો, એટલે જ્યાં જાય તે એ જ બધી વસ્તુ ઊભી કરે. એ કહેવાય કે હું હવાઈમાં આવ્યો અને બીજે કશે આવ્યો, પણ એની એ જ વ્યવસ્થા ઊભી કરે. કારણ કે એ તો એમને જોઈએ છે. તો ગુરુકુલવાસનો અર્થ એ કે અંતેવાસી. અંતેવાસીનો અર્થ એ કે આ ઘરની જે સુખ સગવડ બધી છે અથવા મૂળ તો જે સલામતી છે, ઇમોશનલ સપોર્ટ. મુખ્ય તો ઘર એટલે શું કે આપણને સગા વાળા અને બધાનો જે લાગણીનો એક સપોર્ટ મળતો હોય, એવું પણ છોડી દેતો, એનું નામ સલામતી. પણ અહીંયા ગુરુકુલવાસનો છે બ્રહ્મચર્ય. તો બ્રહ્મણી ચરતી એ જ બ્રહ્મચારી, જે સરસ બ્રહ્મ
આમ બ્રહ્મનો અર્થ પરમ બ્રહ્મ કરીએ તો પરમ બ્રહ્મ એ જ જેના જીવનું ધ્યેય છે અને એ પ્રકારનું જીવન જે જીવે છે નામ બ્રહ્મચારી. એટલે અન્ય દ્વા એ સિવાય બ્રહ્મ ગુરુકુળ લક્ષણ વાસ લક્ષણમ અન્ય દ્વા. એટલે અહીંયા કહ્યું કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તો કે જેને બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્ય પાસે બધી તપશ્ચર્યા વાપવા બધા આવી ગઈ એવું બ્રહ્મચર્ય. બ્રહ્મનો તો વેદ કરવામાં આવે તો એને બ્રહ્મચારી કહે છે. બ્રહ્મચારી વેદનું પઠન કરે છે એટલે પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મણી ચરતી, બ્રહ્મ એટલે વેદમાં જે સતત ચરતો હોય એટલે સતત વેદનું અધ્યયન કરતો નામ બ્રહ્મચારી. આપણો બ્રહ્મચારી છે ઉપનિષદનું સતત અધ્યયન કરતો હોય ગુરુ ગુરુકુળમાં. ઇન્દ્ર વિરોચનાખ્યા આખ્યાયિકા અભિત બ્રહ્મ વિદ્યાંગમ બ્રહ્મચર્ય. ઉપનિષદમાં વારંવાર બ્રહ્મચર્યનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રશ્નોપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં અને અન્યત્ર પણ કહેવામાં આવે છે. શ્રદ્ધયા તપસા બ્રહ્મચર્યેણ સંવત્સરમ સંવત્સથ. તમે લોકો શ્રદ્ધાથી તપશ્ચર્યાથી બ્રહ્મચર્યથી એક વર્ષ સુધી નિવાસ કરો. એટલે પીપળાદ ઋષિ પાસે જયારે આ છ વિદ્વાનો ગયા પ્રશ્ન પૂછવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ત્યારે ઋષિએ પહેલા કહ્યું કે તમે આવ્યા છો તો ભલે આવ્યા, સ્વાગત કરો એમનું, પરંતુ મને પ્રશ્ન પૂછો એ પહેલા એક વર્ષ સુધી શ્રદ્ધા તપશ્ચર્યા અને બ્રહ્મચર્યનું જીવન જીવો. બ્રહ્મચર્ય તો ગુરુની સેવા, બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય મૈથુનનો અભાવ, બ્રહ્મચર્ય અર્થાત આત્મસંયમ, બ્રહ્મચર્ય અર્થાત બ્રહ્મ એટલે વેદનું અધ્યયન, આ બધું અંદર આવી ગયો. આ પ્રકારનું જીવન એક વર્ષ સુધી જીવો અને ત્યાર પછી મને પ્રશ્ન પૂછો અને જો મને એનો ઉત્તર આવડતો હશે તો હું જવાબ આપીશ. ઇન્દ્ર અને વિરોચન, ઇન્દ્ર એટલે દેવતાઓના રાજા, વિરોચન એટલે અસુરના રાજા, એ બંને બ્રહ્માજી એટલે પ્રજાપતિ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા બ્રહ્મલોકમાં ગયા. બંને સાંભળ્યું હતું કે આ જે આત્મા જે નિષ્પાપ છે અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ સર્વથી રહિત છે, એવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ કામનાઓ સિદ્ધ થાય, સર્વ લોકની પ્રાપ્તિ થાય. અને માટે એવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિરોચન અને ઇન્દ્ર બંને પ્રજાપતિ પાસે ગયા. 32 વર્ષ સુધી ત્યાં આગળ એમણે અવશ્રદ્ધા તપશ્ચર્યા અને બ્રહ્મચર્યનું પાલન કર્યું. ત્યારે પ્રજાપતિ બોલાવ્યા એમને કે શું ઈચ્છા છે, શેને માટે આવ્યા છે, કઈ કામનાથી આવ્યા છે? તો કે અમે સાંભળ્યું છે કે આત્મતત્વના જ્ઞાનથી આ પ્રકારે સર્વ કામનાઓ સિદ્ધ થયા વગેરે માટે અમારે આત્માનું જ્ઞાન જોઈએ છે. અને પ્રજાપતિએ પછી એમનો ઉપદેશ કર્યો, એ પણ ઉપર છેલ્લો ઉપદેશ કર્યો, સીધે સીધો ઉપદેશ. આમ જોયે છે કે આ લોકો તૈયાર થયા છે કે નહીં, ઉપદેશ તો કર્યો. વિરોચનને એમ કહું સમજી ગયો અને પાછો જતો રહ્યો. એટલે ઉપદેશમાંથી વિરોચન એમ સમજ્યો કે આ દેહ જ આત્મા છે, જઈને એને જાહેર કર્યું કે પિતામહે કહ્યું છે કે આ દેહ આત્મા છે, માટે એનું જ પૂજન કરવું જોઈએ, એનું જ પોષણ કરવું જોઈએ, એની જ એની મહિમા ગાવો જોઈએ. ઇન્દ્ર પણ એવું સમજીને ગયો, પણ ઇન્દ્ર પછી પાછો આવ્યો, વળી 32 વર્ષ, વળી ઉપદેશ, વળી પાછો, વળી 32 વર્ષ, વળી પાછો આવ્યો, વળી 5 વર્ષ, એમ કહીને ઇન્દ્રએ 101 વર્ષ સુધી આમ બ્રહ્મચર્યનું પાલન કર્યું. ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે કે યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, શંકરાચાર્ય સમજાવે છે. ઇન્દ્ર એટલે દેવતાઓનો પણ રાજા, પોતાના રાજમહેલ બધી સુખ સગવડ ને સાહેબીનો ત્યાગ કરીને આવી આ પ્રકારનું જીવન એક બે નહીં 101 વર્ષ સુધી જીવ્યો, એમ બ્રહ્મ વિદ્યાની મહત્તા બતાવે છે. અને જોડે જોડે એ પ્રકારના પ્રયત્નની પ્રયત્ન માટેની તત્પરતા કે કમિટમેન્ટ બતાવે છે. યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ યદ જ્ઞાતમ ઇચ્છસી, એ પદ પદની જે પરમ તત્વ છે, જે જ્ઞાતમ ઇચ્છસી, જે જ્ઞાન જે જાણ તું ઈચ્છે છે, સંગ્રહેણ સંક્ષેપતઃ બ્રવીમિ, હું તને સંક્ષેપમાં એ પદ વિશે કહીશ. કેવું પદ છે? ઓમ ઇત્યેતત, ઓમ, બસ આટલો ઇત્યેતત. છેલ્લા વાક્યમાં કહે છે ભાષ્યમાં, તદેતત પદમ યદ બુભુત્સિતમ ત્વયા યદેતત ઓમિતિ ઓમ શબ્દવાચ્યમ ઓમ શબ્દ પ્રતીકમ ચ.
तदेत पदम यद बुभुत्सितम बुभुत्सा एट बौद्धम इच्छा बुभुत्सा बुभुत्सितम जे तू जाणवा इच्छे छे त्वया बुभुत्सितम हे नचिकेता जे जाणवानी तने इच्छा छे ए पद यदेतत ओम इति ओम शब्द वाच्यम ओम એટલે ઓમ શબ્દ ઓમ શબ્દ વાચ્યમ ઓમ શબ્દ પ્રતીકમ છે વાચ્ય અને પ્રતીક આમ શંકરાચાર્યજી બે પ્રકારની ઉપાસનાઓ અહીંયા ઉલ્લેખ કરે છે કે નિર્દેશ કરે છે એક તો વાચ્ય અને બીજો છે પ્રતીક વાચ્ય કોને કહેવાય જે શબ્દનું ઉચ્ચારણ શબ્દનું જ્યારે ઉચ્ચારણ થાય એ ઉચ્ચારણ થવાથી આપણા મનમાં જે અર્થ સ્ફુરે એનો વાચ્યાર્થ કહેવાય આમ કેરી એવું શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરું ત્યારે મનમાં જે અર્થ સ્ફુરે એ કેરી શબ્દનો વાચ્યાર્થ હાથી એમ જ્યારે કહું ત્યારે હા એ શબ્દથી મનમાં જે અર્થ સ્ફુરે એટલે પ્રાણી એને કહેવાય વાચ્યાર્થ અને ઓમ એ શબ્દના ઉચ્ચારણથી જે અર્થ મનમાં સ્ફુરે એનો વાચ્યાર્થ થયો બધાને અર્થ સ્ફુરતો નથી હું તો હાથી એવો શબ્દ પણ ઉચ્ચારણ જયારે કરીએ ત્યારે પણ અહીંનો કોઈ ધારો કે ઓસ્ટ્રેલિયા કોઈ માણસ આવે એનો કોઈ હાથી તો એનો શું અર્થ સ્ફુરે કોઈ અર્થ ના સ્ફુરે કે શું બોલે છે હું કોઈ ક્યાંય એને શું થાય કઈ ખબર ના પડે એટલે કોના